સુધજી કહે છે, હે શૌનકજી, મારી એક મિસ્ટેક ઈ થઈ, એક ભૂલ મારી ઈ થઈ છે અહીંયા, કે ભગવાનના જેટલા અવતારો છે ને એમાં મેં કૃષ્ણને અવતાર કહી દીધા. પણ કૃષ્ણ કોણ છે? તો કહે છે, આ જે 24 અવતારોનું મેં વર્ણન કર્યું, એ 24 અવતારોનું જે મૂળ છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ કૃષ્ણ બધાના મૂળ છે. આ સંસારમાં જેટલા અવતારો થાય છે, એ બધા અવતારોનો મૂળ કૃષ્ણ છે. ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ ઇઝ કૃષ્ણ. પ્રભુપાદ કહે છે, કૃષ્ણથી પરે કોઈ તથ્ય નથી. છતાં સમાજનું દુર્ભાગ્ય જુઓ, ઘણા ઘણા લોકો વ્યાસપીઠ ઉપર બેસીને એવું કહે છે કે સર્વ અવતારોના અવતારી, પછી એની જે માનતા હોય એનું નામ જોડી દે, સર્વ અવતારોના અવતારી કૃષ્ણ છે. અને નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ સામે સુત ગોસ્વામી આ વાત કરી છે. ભાગવતનો પહેલો શ્લોક, 3જો અધ્યાય, 28 નંબર, પ્રથમ સ્કંદ, 1-3-28, આ શાસ્ત્ર પ્રમાણ છે. અને આ કોઈ નેતા જેવું નથી કે હાલો પેલા કૃષ્ણ પૂર્ણ ભગવાન હતા, પછી અત્યારે કોઈક બીજા થઈ ગયા, વળી પાસ બીજા, એમાં ચૂંટણી નહીં થાય. ત્યાં કૃષ્ણ પરમ તત્વ છે અને એને ત્યાંથી કોઈ હટાવી શકે નહીં, કારણ કે એ અચ્યુત ભગવાન છે, એના પદેથી એને કોઈ ચ્યુત નહીં કરી શકે. એવા ભગવાન બ્રહ્માજી ખુદ એના વિષયમાં કહે છે, રામાદિ મૂર્તિ શુકલા નિયમેન તિષ્ઠન, નાનાવતાર મકરોત ભુવનેષુ કિંતુ, કૃષ્ણ સ્વયં સમભવત પરમઃ પુમાન્યો, ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ. કીધું રામાદિ મૂર્તિ શું કલા નિયમેન તિષ્ઠમ, ભગવાન રામ ઇત્યાદિ જે અલગ અલગ ભગવાનના શ્રી વિગ્રહ છે, એ બધાનો મૂળ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ સ્વયં સમભવત પરમઃ પુમાન્યો, ગોવિંદ માદિ પુરુષમ તમ અહમ ભજામિ. એવા હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારું હું ભજન કરું છું. આ બ્રહ્માના શબ્દ છે, પણ બુદ્ધિમાન માણસને ઈશારો કાફી છે. કૃષ્ણથી પરમ તત્વ કોઈ છે નહીં, સુતજીએ વર્ણન કર્યું.